આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 4 લાખો વણજામાં એના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. પાઠ 4 લાખો વણજારો. લાખો કરીને એક વણજારો હતો. પૈસે ટકે એક સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી. એ ગયો વાણિયાને ત્યાં. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. લો, રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાંગિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. એ શું બોલ્યો, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. મોટી મહેરબાની શેઠ, પણ એમ કાંઈ સાંડમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. ડચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઇશારો કર્યો. પછી એને તરત ડાકિયા પરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પણ પડ્યો. ડાકિયો લાખાની પીઠે દેખાઈ ત્યાં સુધી તેના તરફ જોઈ જ રહ્યો. પછી તો એવું બન્યું કે શેઠને ઘરે એક રાતે ખાતર પડ્યું. ખાતર પડ્યું એટલે કે ચોરી થઈ, હજારોની ચોરી થઈ. ચોરે ચારેક તપાસ ચાલી. ડાકિયો બધાની જોડે જ હતો. થોડે આગળ જાય ને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને આગળ વગેરું ને ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. ત્યાં ડાકિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એક વાળ આગળ આવીને ડાકિયો ઊભો રહ્યો અને પગેથી જમીન ખોતરવા માંડ્યો. ત્યાં ખોદ્યું તો ચારે ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. અકબંધ એટલે કે જેમ એનો ચોરાયેલો માલ એને જમીનમાંથી ડાક્યો હતો એમનો એમ એવો જ માળ એને મળી આવ્યો. એનામાંથી કાંઈ પણ ચોરે કાંઈ લીધેલું હતું નહીં. એમનો એમ એટલે કે અકબંધ એને મળી આવ્યો. આગળ જોઈએ. વાણિયાના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાંગિયાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દઈ દેવો જોઈએ. લાખાને જે પૈસા ધાર્યા દીધા છે એની અનેક ગણું દાગિયાએ મને બચાવી આપ્યું. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો. અહીં એવું બન્યું કે લાખા વણજારને પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં, એમાં મેં શું કર્યું. મહિનામાં દિવસો બાકી હોય ને પૈસા દઈ જ આવતો ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કાંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વાલો ડાગ્યો જ હતો. ડાગ્યાને જોતા જ લાખાની આંખ ખરી ગઈ. અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. એ નાસી આવ્યો. હું શું મો બતાવીશ. ડાગ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મો ફેરવી લીધું. જો બાળકો, કે ડાકિયો જો લાખા વણજારા પાસે એના પાસે પૈસાની એક વખત અછત આવી હતી ત્યારે આ શેઠના ત્યાં તેને રૂપિયા લેવા પડ્યા. રૂપિયા લીધા એટલે એના જોડે જે એને પ્રિય કૂતરો હતો તો એ કૂતરાને ત્યાં રાખ્યો હતો પણ કૂતરો પણ એટલો સમજદાર હતો. અને તો એના એક દિવસ બન્યું એવું હતું કે શેઠના ત્યાં ચોરો ચોરી કરવા આવ્યા. આ કૂતરો હતો તે કૂતરો જોઈ ગયો હતો. આ ચોરાયેલું માલ છે, જે ધન છે એ ક્યાં દાટ્યું છે એ કૂતરાને ખબર હતી. ચોરો ભાગી ગયા. આ દાટીને પાછળ જે વાણિયો હતો એને એ વાણિયો ત્યાં સૂતો હતો ત્યાં કૂતરો જઈને એને ધોતિયું ખેંચવા લાગ્યું અને જ્યાં જેને માલ દાટેલો હતો ત્યાં તેને લઈ ગયો અને જે માલ જેમ દાટેલો હતો એમનો એમ એને માલ પાછો આપી મળી ગયો વાણિયાને.
માટે વાણિયાએ વિચાર કર્યો કે જે આ ડાકિયા રાખા વણઝારાનો જે આ કૂતરો છે એને હું જલ્દી જ પાછો મોકલાઈ દઉં, કારણ કે જેટલા રાખાએ પૈસા લીધા છે એના ડબલનું ધન મને પાછું મળી ગયું છે. આમ વાણિયો વિચારીને એમ બધું વાત છે એ ચિઠ્ઠીમાં લખીને કૂતરાને ઘડે બાંધીને ચિઠ્ઠી એને પાછો મોકલે છે. એક દિવસ લાખો પણ એમ જ વિચારે છે કે મહિનો પૂરો થતાં હું પૈસા મોક આપું, એના કરતાં થોડા દિવસ બાકી છે એના પહેલાં જ પૈસા આપી દઉં તો સારું લાગે. એમ કરીને એ પણ પૈસા આપવા આવતો જતો ત્યાં એને સામે રસ્તામાં એને એનો કૂતરો દેખાણો. એને તો એમ લાગ્યું કે આ ક્યાંક ભાગીને તો નથી આવી ગયો ને કૂતરો, તો એને મજા ના આવી અને એને સામે કૂતરા સામે ખૂબ જ આમ નિરાશ થઈને જોવા લાગ્યો અને ગુસ્સે થવા લાગ્યો. કૂતરો એને સમજાવવા માંગે છે કે હું એવી રીતે નથી આવ્યો. એને એને ઘડામાં ચીઠી હતી એ પણ જોતો નથી અને એને ફિટકારવા એટલે કે મારવા લાગ્યો એને કૂતરાને. હવે જોઈએ બાળકો કે આગળ શું થયું કે ઘડીભરમાં ડાકિયો થંભી ગયો, બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એ બખોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણઝારાના પસ્તાવાનો કાંઈ પાર ના રહ્યો. ભારે હૈયે લાખો પાછો વળ્યો. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. એ સરોવરને ડાંગાસર ઉત્તર ગુજરાતમાં રાંધનપુર પાસે એક આવેલું છે. એમાં શું થયું કે એને કૂતરાને પહેલાં તો માર્યું, તો કૂતરાએ એને ત્યાં એક ડુંગર હતો ત્યાં પથ્થર પાસે જઈને તેને પોતાનું માથું ફિટકારી ફિટકારી એટલે કે પછાડી પછાડીને કૂતરો તેનું મૃત્યુ થઈ ગયું. અને આમ તે લાખો વણઝારો છે એ વાણિયા પાસે જઈને પૈસા આપવા જાય છે ત્યારે એ વાણિયો છે એ બધી હકીકત કૂતરાની એને કહે છે. અને ત્યારે એને લાખા વણઝારાને ખૂબ જ પસ્તાવો થાય છે કે આ મેં શું કર્યું, એમ હું મારા કૂતરાને ઓળખી શક્યો નહીં. અને એ પાછો ફટોફટ ત્યાં જાય છે ત્યાં એ કૂતરો એનું મૃત્યુ થઈ ગયેલું હોય છે. હાલમાં અત્યારે પણ ત્યાં ગાડી એના યાદમાં એને સરોવર ત્યાં બંધાયું છે. લાખા વણઝારાએ આ રાધનપુર ગામમાં ત્યાં એનું સરોવર પણ બંધાયેલું છે જેનું નામ છે ડાંગાસર.